નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીવાર આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ખૂબ જ મહત્વનો આપણો મુદ્દો છે, જે લેખન વિભાગમાં અથવા તો અર્થગ્રહણ વિભાગમાં આપણને પૂછવામાં આવે છે. એ મુદ્દો છે કાવ્યાર્થ ગ્રહણ, જેનું બીજું નામ છે પદ્યાર્થ ગ્રહણ. આપણને, તમને ખબર હશે કે પરીક્ષાની અંદર એક કાવ્ય આપેલું હોય, એની અંદરથી 5 પ્રશ્નો પૂછેલા હોય અને એનો તમારે કાવ્યના આધારે જવાબ દેવાનો હોય છે. એની આખી પદ્ધતિ આજે હું જણાવવાનો છું કે જેનાથી એ પાંચે પાંચ 5 માર્ક્સનું બોર્ડની પરીક્ષામાં એ પૂછવામાં આવે છે, તો એ 5એ 5 માર્ક્સ કઈ રીતે લેવા, કઈ રીતે ઓછા સમયમાં વ્યવસ્થિત રીતે એના સાચા કઈ રીતે જવાબ દેવાની સાચી પદ્ધતિ છે. જો ખોટી પદ્ધતિમાં આમાં તમે જવાબ આપશો તો તમે સાચું લખેલું હશે, સાચો જવાબ હશે, છતાં પણ તમે તમારા માર્ક્સ ગુમાવો છો. એ માર્ક્સ તમે ન ગુમાવો અને આ કાવ્યાર્થ ગ્રહણના પૂરેપૂરા 5એ 5 માર્ક્સ આપણા ખિસ્સામાં આવી જાય ને, એના માટે આજે આ વિડીયોમાં તમને માહિતી આપવાનો છું. તો નમસ્કાર મિત્રો, હું યોગેશ પર એકવાર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, વિડીયો શરૂ થાય એ પહેલા વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરી દેજો, અને ચેનલ ઉપર નવા આવ્યા હોય અને આવા એજ્યુકેશનલ વિડીયો મેળવતા રહેવા માંગતા હોય તો તમારે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે. ચોક્કસ સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકોન દબાવી દેજો, જેનાથી અન્ય વિડીયો, અન્ય નોટિફિકેશન છે, લાઈવ લેક્ચરની નોટિફિકેશન તમારા મોબાઈલમાં તમારી પાસે સીધી આવી જશે. વધારે વાતો નથી કરવી, આપણે શરૂ કરીએ કાવ્યાર્થ ગ્રહણ. તો અર્થગ્રહણ વિભાગમાં, લેખન વિભાગમાં તમને આ કાવ્યાર્થ ગ્રહણનો પ્રશ્ન હોય છે. માત્ર 12મા ધોરણમાં નહીં, ધોરણ 10માં, ધોરણ 9, 11 બધામાં કાવ્યાર્થ ગ્રહણ હોય છે, પણ 12મા ધોરણના વિદ્યાર્થીઓ પાસે એક્સેપ્ટેશન વધારે હોય છે. એટલા માટે ધોરણ 9 થી ધોરણ 12ના દરેકે દરેક વિદ્યાર્થીઓને ઉપયોગી થાય ને એ પ્રમાણે આજે હું તમને માહિતી આપવાનો છું. મિત્રો, કાવ્યાર્થ ગ્રહણ એ શબ્દ તમે છૂટો પાડો તો કાવ્ય વત્તા અર્થ વત્તા ગ્રહણ, આ 3 શબ્દોથી આ બને છે. કાવ્યના અર્થને ગ્રહણ કરવાનો છે. આપણે જે કાવ્ય પરીક્ષામાં તમને પૂછાયું હોય એના અર્થને તમે ગ્રહણ કરી શક્યા છો કે નહીં એ જાણવા માટે પરીક્ષાની અંદર આ વસ્તુ તમને પૂછવામાં આવે છે. તો પહેલી વસ્તુ, આપણને કાવ્યનો અર્થ આપણને સમજાય તો જ આપણે એનો જવાબ લખી શકીએ. તો કાવ્યનો અર્થ, પહેલી કન્ડિશન આમાં શું છે કે આપણને કાવ્યનો અર્થ સમજાવવો જોઈએ. હવે કાવ્યનો અર્થ કઈ રીતે સમજવાનો, તમને ખબર જ હશે કે પરીક્ષાની અંદર એક કાવ્ય તમને આપેલું હોય છે, એ પણ અપઠિત હોય છે, એટલે કે ક્યાંય પણ ટેક્સ્ટબુકમાં ન હોય ને એવું એક કાવ્ય, પાઠ્યપુસ્તકની બહારનું એક કાવ્ય તમને પૂછવામાં આવશે. એ કાવ્યના આંતરિક, એ કાવ્યના અંદરથી કાઢીને એવા 5 પ્રશ્નો નીચે પૂછવામાં આવે છે અને એ 5એ 5 પ્રશ્નોના જવાબ તમારે કાવ્યમાંથી શોધીને લખવાના છે. પણ સીધે સીધી કાવ્યની પંક્તિઓની કોપી નથી કરવાની, કઈ રીતે લખવાના છે, કાવ્યની પંક્તિઓની કોપી કરો તો તમને માર્ક્સ નથી મળતા, એ નિયમ પણ જાણી લેજો. તમારે એના અર્થ ગ્રહણ કરીને તમારે તમારા શબ્દોમાં એ જવાબ લખવાના છે. ખાસ મિત્રો જણાવું છું કે ક્યારેય પણ કાવ્યની પંક્તિની કોપી કરતા નહીં, એના તમને માર્ક્સ નહીં મળે. બેઠે બેઠી તમે પંક્તિ લખી નાખશો તો તમને માર્ક્સ નહીં મળે. પણ કઈ રીતે, તમારે આખી એની સિસ્ટમ છે. પહેલું સ્ટેપ શું કરવાનું છે, વારંવાર કાવ્યને વાંચવું પડશે. કમસે કમ 2 થી 3 વાર તો કાવ્યને વાંચવું જ પડશે, 2 થી 3 વાર. કોઈ વસ્તુ તમારે નથી કરવાની મિત્રો, અર્થગ્રહણ વિભાગ છે, લેખન વિભાગ છે, આમાં લખવાનું ઓછું છે, અર્થગ્રહણ વધારે કરવાનો છે. પહેલાં તમારે કાવ્યના અર્થને ગ્રહણ કરવો પડશે તો જ તમે આમાં આગળ જઈ શકશો. સીધે સીધો ઠેકડો નહીં મારવાનો, જવાબ નથી દેવાના સીધા, પહેલાં 2 થી 3 વાર, કમસે કમ 2 થી 3 વાર તમે કાવ્યને વાંચો, ત્યારે તમને કાવ્યનો મુખ્ય વિચાર મળશે. આ મુખ્ય વિચાર મળી જાય પછી જ તમે આગળ વધી શકશો. 2 થી 3 વાર પહેલાં કાવ્યને વાંચવાનું છે, એના મુખ્ય વિચારને સમજવાનો છે. મુખ્ય વિચાર શું છે તો કે કાવ્યમાં કવિ શું કહેવા માંગે છે, એનો કાવ્ય લખવા પાછળનો હેતુ શું છે, કવિએ શા માટે આ કાવ્ય લખેલું છે, કવિનું પ્રયોજન આપણને ખબર પડવી જોઈએ, કવિનો હેતુ શું છે, એટલે કે કાવ્યનો મુખ્ય વિચાર આપણા મગજમાં આવી જવો જોઈએ, પછી જ આપણે આગળ વધી શકીએ. આ કાવ્યનો મુખ્ય વિચાર સમજાઈ જાય પછી એનો ભાવાર્થને સમજવાનો છે. કાવ્યનો મુખ્ય વિચાર કે આખું કાવ્ય કયા વિષય ઉપર છે, એ પહેલી વસ્તુ, કાવ્યનો મુખ્ય વિચાર સમજવો પડશે, બરોબર છે, એ સમજાઈ જાય. પછી આ 2 થી 3 વાર વાંચો ને તો આ 2 વસ્તુ તમારી ક્લિયર થઈ જાય. વ્યવસ્થિત રીતે તમારે 2 થી 3 વાર કાવ્યને વાંચવું પડશે, સમજવું પડશે. અને કઈ રીતે સમજાય તો કે 2 થી 3 વાર વાંચવાનું, એનાથી તમને મુખ્ય વિચાર મળશે, એનો કાવ્યનો મુખ્ય વિચાર મળી જાય, પછી એના ભાવાર્થને સમજવાનું છે.
काव्य अर्थ ग्रहण એટલે શું થાય તો કે કાવ્યના અર્થને ગ્રહણ કરવાની ક્રિયા પણ કયો અર્થ અર્થ બે પ્રકારના હોય એક હોય છે શબ્દાર્થ બીજો હોય ભાવાર્થ આપણે શબ્દાર્થ નથી જોવાનો આપણે ભાવાર્થ જોવાનો છે કે કાવ્યનો ભાવ શું છે કવિએ આ કાવ્યમાં શું કહેવા માંગે છે બારમા ધોરણના વિદ્યાર્થી હોય તો તમારી પાસે એક્સેપ્ટેશન પણ બોર્ડ વાળાઓની વધારે હશે એટલા માટે થોડુંક અઘરું કાવ્ય પૂછાવવાની શક્યતા છે પણ આપણે એની વ્યવસ્થિત રીતે પદ્ધતિસર જો તમે મહેનત કરો પદ્ધતિસર સ્ટેપ બાય સ્ટેપ તમે એ કાવ્યને સમજો તો આમાં કંઈ અઘરું નથી ને મિત્રો પૂરેપૂરા પાંચે પાંચ માર્ક્સ આપણે બહુ સરળતાથી મિત્રો આમાં લઈ શકવાના છીએ સૌથી પહેલાં કાવ્ય વાંચવાનું એનો મુખ્ય વિચાર આપણે ખબર પડી જાય પછી એના ભાવાર્થને સમજવાનો છે પહેલાં શબ્દાર્થ સમજાશે તો જ ભાવાર્થ સમજાશે એ પણ સમજી લેજો પહેલાં આપણને દરેકે દરેક શબ્દાર્થ સમજાવવા જોઈએ અને શબ્દાર્થ અમુક એવા શબ્દો હોય એનો અર્થ ન સમજાય તો પણ તમને આખું કાવ્ય સમજાઈ જશે આ અનુભવના આધારે હું તમને કહી શકું કારણ કે આખું કાવ્ય હોય તો એમાં ઘણા બધા શબ્દો એવા હશે કે એનો અર્થ તમને ન આવડતો હોય પણ તમે આમ આખું કાવ્ય વિચારો થોડુંક વાંચો થોડુંક એના ઉપર મનન કરો ને એટલે તમને એ અજ્ઞાત શબ્દો હશે તમને એનો સમાનાર્થી શબ્દ કે એનો અર્થ ન ખબર હોય છતાં પણ ગેરંટીથી મિત્રો તમને એ સમજાઈ જશે કે એ શબ્દ શું કહેવા માંગે છે જેને આપણે કહીએ છીએ ભાવાર્થ આખા કાવ્યનો ભાવ શું છે કવિ એ કાવ્યમાં શું કહેવા માંગે છે એ કવિનો કાવ્યનો કવિએ જે કાવ્ય લખ્યું છે એ કાવ્યનો આપણને ભાવાર્થ સમજાવવો જોઈએ બરોબર છે અને ભાવાર્થ સમજાઈ જાય પછી તમારે પ્રશ્નોની ભાષા સમજવાની છે કવિએ તમને કાવ્ય તમને કવિએ જે કાવ્ય લખેલું છે એ કાવ્ય આપેલું હશે કાવ્યની નીચે પાંચ પ્રશ્નો છે અને એ પાંચે પાંચ પ્રશ્નો મિત્રો અર્થગ્રહણ વિભાગ એવો છે ને કે એમાં સહેજે ઉતાવળ ન કરતા જો તમે એમાં ઉતાવળ કરશો તો ફસાઈ જશો અર્થગ્રહણ વિભાગ ડી ધોરણ 12ની પરીક્ષામાં જે વિભાગ ડી છે અર્થગ્રહણ વિભાગ છે એવી જ રીતે 10મા ધોરણમાં પણ આવી રીતે વિચાર વિસ્તાર પૂછવામાં આવે છે એમાં પણ આ જ પદ્ધતિ આવે છે પણ આ 12મા ધોરણવાળા વિદ્યાર્થીને ખાસ કહીશ કે તમે સેજ પણ ઉતાવળ ન કરતા કારણ કે આમાં લખવાનું ઓછું છે તમારે બેસીને સમજવાનું છે વિભાગ ડી છે એ આખો અર્થગ્રહણ વિભાગ છે એ જેની અંદર તમારે સમજવાનું વધારે થાય છે લખવાનું ઓછું છે આમાં પાંચ પ્રશ્નો તમને આપેલા હશે પાંચે પાંચ પ્રશ્નોમાં બે બે એકથી બે કે ત્રણ વધીને ત્રણ વાક્યોમાં તમારે જવાબ દેવાનો થશે તો 15 લીટી તમારે લખવાની છે 15 લીટીમાં તમને 5 માર્ક્સ પૂરેપૂરા મળી જવાના છે તો લખવાનું ઓછું છે પણ તમારે એને સમજવું પડશે અને સમજવા માટે તમારે કાવ્યને વિસ્તૃત રીતે વાંચવું પડશે એનું કાવ્યનું મનન કરવું પડશે કાવ્યનું ચિંતન કરવું પડશે ત્યારે તમને કાવ્યનો એનો ભાવાર્થ સમજાશે અને ભાવાર્થ સમજાય કાવ્યમાં થોડોક ટપો પડે ને પછી તમારે એના પ્રશ્નો જોવાના છે સીધા પ્રશ્નો નથી જોવાના પહેલાં કાવ્યને 2-3 વાર વાંચો પછી એના પ્રશ્નો ઉપર આવો પ્રશ્નો વંચાઈ જાય અને પ્રશ્નોની ભાષા ખાસ સમજો પ્રશ્નમાં શું માંગ્યું છે એ તમને ખબર પડવી જોઈએ મિત્રો કે પ્રશ્નમાં અહીંયા જે કાવ્યના આધારે જે પ્રશ્નો પૂછેલા છે એ પ્રશ્નની અંદર શું માંગ્યું છે એ પ્રશ્નોના આધારે ફરી વાર તમારે એ કાવ્યને વાંચવાનું થશે હવે કાવ્ય પહેલી વાર આપણે એકદમ જાણે ચાહે કે આપણે કવિતાના રસિયા હોય અને કવિતાની મજા લેવા માટે આપણે કાવ્ય વાંચતા હોય એ એવી રીતે તમારે 2-3 વાર શરૂઆતમાં વાંચવાનું છે પણ પછી જ્યારે પ્રશ્નો વાંચી લીધા હોય પછી તમે પાછા કાવ્ય વાંચો પછી તમારે પ્રશ્નોના જવાબ ગોતવા માટે કાવ્ય વાંચવાનું છે દરેકે દરેક પંક્તિને એકાગ્ર ચિત્તે કોન્સન્ટ્રેશન તમારું બધું કાવ્ય ઉપર જ હોવું જોઈએ કાવ્યને ધ્યાનમાં રાખીને આજુબાજુમાં કોણ બેઠું છે કાંઈ જોવાનું નથી કોન્સન્ટ્રેશન પૂરેપૂરું કાવ્યને આપશો ને તો જ તમને એ કાવ્ય સમજાશે પછી તમારે એ કાવ્યને સમજવાનું છે એનો ભાવાર્થ આપણને સમજાઈ જાય એટલે આપણે બાજી જીતી લીધી પાંચે પાંચ માર્ક્સ પછી આપણા ખિસ્સામાં આવી જશે પણ પહેલાં આપણને કાવ્યનો ભાવાર્થ સમજાવવો જોઈએ અને એ પણ જણાવી દઉં છું આ કાવ્ય છે એ અપઠિત કાવ્ય હશે એટલે કે કોઈ પણ પ્રખ્યાત કવિ કોઈ પણ કાવ્ય તમને પરીક્ષાની અંદર પૂછવામાં આવે છે એવું નહીં કે સિલેબસનું કે કોઈ અન્ય ધોરણનું લેવામાં આવે અપઠિત કોઈ મહાન ગુજરાતના પ્રખ્યાત કવિ હોય એવું ગુજરાતનું કોઈ પણ પ્રખ્યાત કાવ્ય છે ગુજરાતી ભાષાનું કોઈ પણ પ્રખ્યાત કાવ્ય છે એ આની અંદર તમને પૂછી શકે છે આપણા સિલેબસની બહારનું
तो प्रश्नों की भाषा ने तमारे समझवानी छे। प्रश्नों की भाषा में शू समझवानू छे तो के प्रश्नों की अंदर शू मांगू छे ने ए बहु शांति थी से जे उतावड़ कर्या जेवू नथी आमा शांति थी प्रश्न ने वांचवानो एनी अंदर शू मांगू छे ए पछी उकेलवा माटे फरी वार तमारे क्यां जवानू छे तमारा काव्य ने फरी वार वांचवानू छे। आनी पछी हूँ तमने एक उदाहरण पण आपीश के कई रीते तमारे ए बधुं गोतवानू छे पण आपणे आखी एनी स्टेप जोईए छीए। तो प्रश्नों की भाषा समझवानी आवी रीते तमे करशो एटले तमने आरामथी मित्रों इजीली दरेके दरेक प्रश्नोना जवाब मळी जशे अने मोटा भागे छेल्लो प्रश्न तमारो कयो हशे शीर्षक देवानो। काव्यने शीर्षक केम देवानुं कवितामां शीर्षक देवुं ने मित्रों बहु सहेलुं छे। पहेला तो ध्रुव पंक्ति होय एने पण तमे शीर्षक तरीके वापरी शको छो। ध्रुव पंक्ति केवी होय तो के काव्यनी मुख्य पंक्ति मोटा भागे कवितामां जे पहेली पंक्ति होय ने ए मुख्य पंक्ति होय छे। जेपडे एक काव्य आवे छे श्याम रंग समीपे श्याम आखी पंक्ति शुं छे श्याम रंग समीपे न जावू पण एनुं शीर्षक शुं आपी दीधुं छे श्याम रंग समीपे। शीर्षक लांबु न करता तमे तमारी रीते एना भावना आधारे तमने भावार्थ समझाई गयो होय तो एना भावार्थना आधारे काव्यनो मुख्य विषय मुख्य विचार मुख्य जे भावार्थ छे एना आधारे पण शीर्षक आपी शको छो। पण शीर्षक केवुं होवुं जोईए शोर्ट एंड स्वीट टूंकू अने टच सरस मजानुं शीर्षक तमारे देवानुं थशे। लांबु शीर्षक तमे आमां आपी शकता नथी ए पण खास याद राखजो। बहु लांबु शीर्षक एटले के आम चार पांच शब्दोनुं तमारे शीर्षक लखवानुं छे वाक्य लखवानुं नथी समझाय छे। शीर्षक छे ए त्रण शब्दों मेक्सिमम बे थी त्रण शब्दों में तमारू शीर्षक पती जावू जोईए ने काव्य पंक्ति मुख्य काव्य पंक्ति होय जो आखा काव्य में ए पहेली पंक्ति मुख्य होय तो तमे ए पहेली पंक्ति जो बहु लांबी पंक्ति होय तो अर्धी पंक्ति करीने पण तमे ए शीर्षक तरीके वापरी शको छो। पछी कोई पंक्ति घणा बधा गीतो गीत प्रकारनुं काव्य पूछाय तो एकादी एकनी एक पंक्ति छे ने घणी मोटा भागे पहेली जे मुखड़ानी पंक्ति होय ए दरेके दरेक અંતરામાં એટલે કે દરેક કડીમાં વારંવાર રિપીટ થતી હશે તો એ જે પંક્તિ રિપીટ થતી હોય વારંવાર જે પંક્તિ આવતી હોય એને પણ તમે શીર્ષક તરીકે વાપરી શકો છો। કોઈ એવો શબ્દ હોય જે વારંવાર રિપીટ થતો હોય એને પણ એટલે કે કાવ્યમાં મુખ્ય ભાર જે મુખ્ય ભાગ જે ભજવતું હોય એ કાવ્યનો મુખ્ય શબ્દ જો હોય તો એ શબ્દને પણ તમે શીર્ષક તરીકે વાપરી શકો છો। અને કવિતામાં મોટા ભાગે આ પંક્તિઓના શીર્ષકો છે એ જ બની જતા હોય છે અને એ ન બને એવું તમને અને તમને એમ લાગે કે તમારે આ પંક્તિનું શીર્ષક પંક્તિવાળું શીર્ષક નથી દેવું તો તમે ભાવાર્થના આધારે તમારી જાતે તમે પોતે બનાવીને ભાવાર્થને આખા કાવ્યનો હાર્દ હોય બે ત્રણ શબ્દોમાં તમે આખા કાવ્ય વિશે માહિતી આપી શકતા હોય કે આ કાવ્યમાં શું છે એ બે થી ત્રણ શબ્દોમાં તમે શીર્ષક તરીકે મૂકી શકો છો તો આવી રીતે તમે શીર્ષક પણ આપી શકો છો બરાબર છે। તો આ વાત હતી કાવ્યાર્થ ગ્રહણ વિશે। કાવ્યાર્થ ગ્રહણમાં સૌથી ફરજિયાત વસ્તુ શું છે કાવ્યનો ભાવાર્થ સમજવો। જો મિત્રો તમને કાવ્યનો ભાવાર્થ સમજાશે તો જ તમે એ કાવ્યાર્થ ગ્રહણ વ્યવસ્થિત રીતે કરી શકશો ને કાવ્યનો ભાવાર્થ સમજવા માટે તમારે કાવ્યને કમસે કમ બે થી ત્રણ વાર વ્યવસ્થિત રીતે વાંચવું પડશે તો જ તમને યોગ્ય ભાવાર્થ સમજાશે। આ માહિતી હતી કાવ્યાર્થ ગ્રહણ તમારે કઈ રીતે કરવું બે થી ત્રણ વાર કાવ્યને વાંચવું પછી એનો મુખ્ય વિચાર પકડવાનો છે પછી એનો ભાવાર્થ પકડવાનો છે પછી એના પ્રશ્નોને જોવાના છે પ્રશ્નો જોયા પછી ફરી એકવાર પ્રશ્નોને ઉકેલવા માટે ફરીવાર તમારે કાવ્યને વાંચવું પડશે। પ્રશ્નોની ભાષા ખાસ સમજી લેજો અને સૌથી મહત્વની વાત એ યાદ રાખજો કે ક્યારેય પણ જવાબ સ્વરૂપે બેઠે બેઠી કાવ્ય પંક્તિ કોપી કરતા નહીં એનો માર્ક્સ નહીં મળે તમને ગમે એવી તમે સાચે સાચી કાવ્ય પંક્તિ જવાબ સ્વરૂપે લખી હશે ને તો પણ તમને એનો માર્ક્સ નહીં મળે। જવાબમાં તમારે એને તમારા શબ્દોમાં એ પંક્તિને વર્ણવવાની છે બેઠે બેઠી કાવ્ય પંક્તિ લખવાની નથી આ વસ્તુ ખાસ યાદ રાખજો। એ પંક્તિમાં જે કવિ કહેવા માંગે છે ને એને તમારે તમારા શબ્દોમાં લખવાનું છે એ જ તો બોર્ડવાળાને જોતું છે તમારી પાસેથી બીજી કોઈ આશા નથી। બોર્ડવાળાને એ જ તપાસવું છે કે જે વ્યક્તિ 12મા ધોરણમાં 10મા ધોરણમાં કે કોઈ પણ જે ધોરણમાં ભણે છે એ લેવલનું જેને કાવ્ય પૂછવામાં આવે છે તો એ વ્યક્તિ આ એ વિદ્યાર્થી છે એ આ કાવ્યને સમજી શકે છે કે નથી સમજી શકતો એ ચકાસવા માટે એ તપાસવા માટે જ આ કાવ્યાર્થ ગ્રહણ રાખ્યું છે। તો તમે બેઠે બેઠી કાવ્ય પંક્તિ છાપી દો તો એ નથી યોગ્ય એટલા માટે તમને એનો માર્ક્સ નહીં મળે। તો ખાસ યાદ રાખજો જવાબ સ્વરૂપે તમારે કાવ્ય પંક્તિ બેઠે બેઠી ચોટાડવાની નથી કોપી કરવાની નથી તમારે એ કાવ્ય પંક્તિ જે એનો જવાબ બનતો હોય છે એ કાવ્ય પંક્તિને તમારે તમારા શબ્દોમાં રજૂ કરવી પડશે તમારે તમારા શબ્દોમાં વર્ણવી
જમીને લખવું પડશે. દરેકે દરેક જવાબ છે એ તમને કવિતામાંથી મળી જશે, પણ એમાં શબ્દો તમારા હોવા જોઈએ. કવિના શબ્દો બેઠે બેઠી કાવ્ય પંક્તિ ન લખતા મોટા ભાગે ઘણા બધા વિદ્યાર્થીઓ આવું કરતા હોય છે કે ઉપરથી કાવ્યમાંથી પ્રશ્નો હોય તો કાવ્યમાંથી પંક્તિઓ ઉપાડી લઈએ અને બેઠે બેઠી કોપી પેસ્ટ કરી દઈએ, સાચો જવાબ હોય છતાં પણ ખોટો પડે છે. તો મિત્રો તમે ચોક્કસથી આવું ન કરતા. અને તમારી સ્ક્રીનની સામે એકાદું કાવ્ય અને એની નીચેથી નીકળતા પ્રશ્નો અને એમાં તમે જુઓ કે કઈ રીતે જવાબ આપેલા છે, તો તમે એનો પણ અભ્યાસ કરજો. વિડીયોને હજુ સુધી લાઈક ના કર્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક તો કરી દો યાર, અને તમારા મિત્રોને પણ શેર કરી દો, એની પણ મદદ થઈ જશે. અને જો તમે ચેનલ ઉપર નવા જ આવ્યા હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો હવે આપણે એક કાવ્યને જોઈએ.